અળગો થઈ નથ ગોતવાનું, સમજણ થી ગોતવાનું છે. આ ભાણ સાહેબ કમીજળા વિરમગામ ના પાદર માં કેવી આ સંતો આ ભૂમિ એ અજબ તાસીર છે આ ધરતી ની. શબ્દો એક શોધું તા સહિતા નીકળે, કુઓ ખોદું તા સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતી ની. આ મહાભારત વાવો ને ભગવદ ગીતા નીકળે, અજબ તાસીર છે આ ધરતી ની. હજી ખેતાડી છે લક્ષ્મણ ની રેખાઓ, રાવણ જેવા જાથી બીતા બીતા નીકળે. અને હજી આ ધરતી માં જાનકી ધરબાણી છે, જનક જેવો જો હળ હાંકે તો હજી સીતાજી નીકળે. અજબ તાસીર છે આ ધરતી ની. શબ્દ એક શોધો તા સહિતાઓ નીકળે, અજબ તાસીર. વાત લાંબી, ભાણ સાહેબ વિરમગામ કમીજળા ગામ માંથી નીકળ્યા. એનો એક સેવક મોટાભાઈ વરવાડ મેપો ભગત, બાપ મારા ઘરે પધારજો કમીજળા આવો. મેપાન ઘરે જાય, મેપો હતો નહીં, ઢોર સરાવા ગયો. ભાણ સાહેબ નીકળી જાય, ગામના પાદર બા ભોગ્યા મેપા ને કોઈ કીધું ભાણ સાહેબ આવ્યા તારે ઘરે. રવિ ભાણ પહોંચ સાહેબ પાછળ દોડ્યો ગામના પાદર માં. ભાણ સાહેબ, ભાણ સાહેબ, ભાણ સાહેબ, ભાણ સાહેબ ઉભા નથી રહેતા. ભાણ સાહેબ હવે એક ડગલું આગળ આવ્યો તો રામ દુહાય. મેપાએ તો ભોળા ભાવ જીવમાં કહી દીધી, રામ દુહાય. સંત ના પગ થંભી ગયા, ભાણ સાહેબ ઉભા રહી ગયા. ખમા ખબરદાર ઉભા રહી જાય, રામ દુહાય લાગી ગયા. મેપા, હા બાપ, બાપુ મારે ત્યાં. મેપા હવે તો ક્યાંય નો જવાય, રામ દુહાય લાગી ગઈ. તે કીધું હવે એક ડગલું આગળ, હું તો અહીંથી હલાય. હવે ખાડા ખોદાવો, હવે તો સમાજ જીવ લેવા હે જીવતા. બાપુ મેં તો ભોળા ભાવે મારા ઘરે તમે આવો એટલે, તમે ઉભા રહ્યો એટલે રામ દુ. ના મેપા, તું ભલા ભોળા ભાવે કે, પણ હું તો સમજુ છું, હું તો સાધુ છું. હવે તો ખાડા ખોદાય સમાજ, હવે અહીંથી એક ડગલું નો આગળ વધે. દેવા આદેશના સંતો, અજબ તાસીર છે આ ધરતી, અદભુત સંત. મારે અહીંથી આગળ વાત બહુ લાંબી છે. મેપો કે તો હું ભેગી સમાધિ લઉં. ના મેપા, આ લે આ દાતણ ની ચીર અને વાવી દેજે તળાવ ની પાળે. 6 મહિના પછી આમાં કુપળું ફૂટે ત્યારે સમજે ભાણ હજી સજીવન સમાધિ, ત્યારે તો સમાધિ લેજે. ભાણ સાહેબે એનો લાલિયો કૂતરો અને એની ઘોડી જીવતા સમાધિ લેવાની. આજે પણ કમીજળા આમાં રામજી મંદિર ની નીચે એ સમાધિ છે, ને આજે તળાવ ની પાળે મેપા ભરવાડ ની એની પત્ની ની સમાધિ છે, ને આજે એ લીમડા વાળા ઠાકર તારા ઘરે લીમડાના ડાળમાં, કડવા લીમડા માં જયારે મીઠો લીમડા ની એક ડાળ આવે ત્યારે સમજે, ત્યારે સમાધિ ને તાણું થયું. એ આજે લીમડા ની ડાળ મીઠી સાહેબ ને કમીજળા માં લીમડા વાળા ઠાકર કહેવાય. ભરવાડ ની જગ્યા ભરવાડ સમાજ રામ દુહાઈશ ભાણ કે ભટકીશ માં એવો આદેશ. પંજાળ માં પરગટ છે રે પિરાણ, અગે બી નાથ ના ગરણે ગણું, અગે બી નાથ, અગે બી નાથ ના ગરણે ગણું. પંજાળ માં પરગટ છે રે પિરાણ, ભગતે જારે નિભાડો માંડ્યો. મોલડી નો વાદળી ઘરાણ, એ ઘેરાણી મેઘની વાદળી ઘરાણ. કેળીઓ પ્રગટ છે રામણ.
राजी देती दर्शानु जी माला दिकरा जी गे पोतना मारी ने पड़का जी माया प्रगट से पिरान गविनाथ नविनाथ नगरण मानू पड़ियादमा प्रगट से रे पिरान राम दुहाई से धरती अजब तासीर से आदर दिन शब्द एक शोधू तासीर बाप कथा में प्रवेश करी आज नी मंगल कथा बजी तो मारे गिरनारी संतो तो बदा अमर बाकी से वेलो बावन वाघनाथ बापून बदा અહીં પરબમાં પણ અમરદાસ દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ રૂડો પીર કરમણ ભગત આદુળ પીર અનેક સંતો અહીંયા થઈ ગયા છે. એ પરબની પીરાયની વાતો થોડી કરવી છે, પણ બાપ આઈએ કથામાં પ્રવેશ કરી. આ સાતમા દિવસની કથા શિવ પાર્વતી નો દાર્શનિક સંવાદ આપણે કાલ લીધો. ભગવાન શિવ જે પાર્વતી તપસ્યા કરતા ત્યાં આવ્યા, દેવી તમે શા માટે તપસ્યા? હું શિવને પામવા માટે તપસ્યા. આ બાજુ તાડકાસુર નામના રાક્ષસ અહંકાર મચાવ્યો, દેવતાઓ ત્રસ્ત થઈ ગયા, બ્રહ્માજી પાસે આવ્યા છે અમને આમાંથી મુક્ત કરાવો. બ્રહ્માજી દ્વારા શિવ વિવાહ કરવાની વાત કરવી, શિવ વિવાહ થાય એમાંથી કુમાર કાર્તિક નો જન્મ થાય ત્યારે આ તાડક નામનો રાક્ષસ હણાય. તમે શિવ વિવાહ થાય એવો પ્રયાસ કરો, પણ એ તો સમાધિમાં બેહી ગયા છે, કેવી રીતના વિવાહ કરાવો? ઇન્દ્ર પાસે બધા દેવતાઓ જાય છે. દેવ આમાંથી કઈક તમે રસ્તો કાઢો, ભગવાન શિવની સમાધિ તોડવા જાય કોણ? શિવના ગળે ઘંટી બાંધે. પંચતંત્રમાં એક કથા આવે છે, સિંહ આવે ને ચાર બધું ટોળું બેઠું હોય, ઝપટ બોલાવીને 8-10 હસલા હરણો મારી નાખે. પક્ષીઓને એમ છું કે આપણે ખોટા મારી નાખે, ખાવું એક જ તેને. આપણે કઈક એવું કરવું છે જેથી આવે એટલે ખબર પડે એટલે આપણે ભાગી જવાય. તો કે શું કરું? તો ઘંટી બાંધી જવી આપણે એના ગળામાં. સિંહ આવે ને ઘંટી ખખડે એટલે ખબર પડી જાય, પણ બાંધવા જાય કોણ? કોળીઓ કરી જાય. આવી વાત છે, સિંહના ગળા ઘંટી બાંધે એમ ભગવાન શિવની સમાધિમાં કોણ જગાડો? કોણની હિંમત થાય? બધાય ના, પણ આપણે ખબર છે આ ભોળો ત્રીજું નેત્ર ખોલે ભસમ થઈ જવાય. ઇન્દ્ર કામદેવ નું રટણ કરે છે, કામદેવ ને યાદ કરે. કામ, હા દેવ, હવે તમારી જરૂર પડી છે. ભગવાન ભોળાનાથ શિવને જગાડવા જરૂર સમાધિ બેઠા. ઈ જાગે ને પાર્વતી સાથે વિવાહ થાય ને પુત્ર જન્મે ત્યારે તાડકાસુર મરે. વિધિ બહુ લાંબી છે, પણ કરવી તો પડશે. તમે જાઓ, તું અને રતિ બાણ ચલાવો, તમારે જે કરવું એ છૂટ છે. પણ આશુતોષ ભગવાન શિવને જગાડે. કામને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે. દેવ, કાંઈ વાંધો નહીં, તમે મને મરવા મોકલો છો મને ખબર છે, પણ
તમારો હુકમ શિરોમાન્ય છે. ટૂંકમાં કામદેવ બીજા ભગવાન ભોળોનાથ હિમાલયના ખોપડામાં કૈલાસ ક્ષેત્રમાં તપસ્યા કરતા ત્યાં આવ્યા. આવીને કામદેવ ભગવાન શિવની સમાધિ ભંગ કરવા માટે એક અદભુત વનની રચના કરે છે, એક સુંદર બગીચો નિર્માણ કરે છે, એમાં વિવિધ જાતના ફૂલો નિર્માણ કરે છે, સુગંધિત પુષ્પો દિવ્ય સુગંધ ઉત્પન્ન કરે છે, ઢોલ નગારા ત્રાસા વગાડે છે, ગંધર્વોને નૃત્ય કરાવે છે. કામ પોતે પણ રૂપાળો બહુ છે, નૃત્ય કરવા માંડ્યો છે, કામ ગાવા માંડ્યા છે ગંધર્વો. પણ આ તો ભગવાન શિવ સમાધિ તૂટતી રહી, કામ વિવળ થઈ જાય છે. ભોગ વિલાસી નાચગાન ચાલુ કરવામાં આવે છે, સુગંધિત પુષ્પોની સુગંધ બધે ફેલાડી છે, કામના તાર છેડાણા છે, સુરાવલી સંગીતની છેડાણી છે, આલાપો ગાવામાં આવી રહ્યા છે. એક રમણીય વાતાવરણ નિર્માણ કર્યું છે. કાચો પોચો મનુષ્ય હોય તો પણ ખુલી જાય. ભગવાન આશુતોષ, ભગવાન શિવ અનેક પ્રયાસ તો કરે, પ્રયત્ન કરે. ભગવાન શિવની સમાધિ નિંદ્રા તૂટતી નથી, કામ વેવળ થઈને છેલ્લો ઉપાય અજમાવે, કામ નું બાણ છોડે, ભગવાન શિવ ઉપર કામ બાણ મારે. બાણ લાગે છાતીમાં, ભગવાન શિવ ધીરે ધીરે સમાધિમાં જાગૃત થઈ જાય, ફટ કરતી ત્રીજું નેત્ર ખુલે. આ સંસાર ની અંદર એવો કોણ અધર્મી મનુષ્ય છે, કોની એવી હિંમત થાય છે જે મને કાળને જગાડે? એવું દુસાહસ કરનાર પુરુષ કોણ મારી સામે આવી જાય? કામના મોતિયા મરી ગયા, અપ્સરાઓ ગંધર્વો તો ભાગવા મળ્યા કે ભાઈ ઊભું નો રેવાય, યક્ષો ભાગવા માંડ્યા છે, ગંધર્વોની વીણા પડી ગઈ, સાધનો બધા વેર વિખેર થઈ ગયા, માળાઓ તૂટી ગઈ અપ્સરાઓની. કામનું ત્રીજું નેત્ર બાળવા માટે ભગવાન શિવનું ત્રીજું નેત્ર મહેશનું, ત્રિપુંડમ ત્રિપુરારી મહેશનું ત્રીજું નેત્ર ફટ કરતું ખુલી ગયું છે. અગ્નિની દ્વારાઓ પ્રવેશ ફેલાઈ ગઈ છે, ભડભડ કરતી અગ્નિ જવાળાઓનું એક તીર છૂટ્યું છે, અને કામ ભડભડ કરતો ભસ્મીભૂત થઈ જાય છે. ભગવાન આશુતોષના ક્રોધમાં, ક્રોધાગ્નિમાં, જવાળા અગ્નિમાં કામ આય ભસ્મીભૂત થઈને ઢગલો થઈ જાય છે, કામ દહન થયું છે. એની પત્ની રતિ વિલાપ કરવા માંડી છે, હે દેવ મારો હું દોષ, મને અકાળે વિધવા થઈ. દેવતાઓ બધા આવે છે, ભગવાન શિવની હવે સમાધિ ખુલી ગઈ છે, હવે જવાય કે નકર પાછા સમાધિ બેસી જાય. દેવતાઓ ઇન્દ્રાદી આવ્યા, રતિ વિલાપ કરે છે, મારો શું દોષ, મારે મારા પતિ વગર ધણી વગર કેમ હવે જીવવું? દેવ તમે તો આશુતોષ છો, ભોળાનાથ શરણે આવનાર, મંગલ કલ્યાણ કરનારા દેવ. રતિ ચપટી બધા ભભૂત વે ખજાના કુબેર કા, હું તો ચપટી ભભૂતમાં ખજાનાઓ આપી દેનાર દેવ છું. આજે સોનાની લંકા છે ને રાવણની, રાવણની નથી ભગવાન શિવની છે. એક દી પાર્વતીજીએ કીધું, દેવ કે ભગવાન વિષ્ણુને ફર્સ્ટ ક્લાસ વાઇકોટ, બ્રહ્માજીને બ્રહ્મલોક, ઇન્દ્રને ઇન્દ્રલોક, વરુણને વરુણલોક, અગ્નિને અગ્નિલોક,
બધા દેવતા ને ફર્સ્ટ ક્લાસ બંગલાઓ છે, આપણે કઈ નહીં, રમજાન માં રહેવાનું, આ બરફ માં રહેવાનું. ભગવાન કે આપણને આમાં મજા આવે, એ કે એ બધું રહેવા દે. એ કે પણ નાના આવા સરસ બધાને બંગલા, તમે એ કે ભલામણ એક મકાન તો સારું બનાવો. ભગવાન શિવે વિશ્વકર્મા પ્રભુને યાદ કર્યા છે, આદેશ કર્યો છે, એક એવી નગરી નિર્માણ કરો, એક એવો મેલ જે સુરવાણ માળ હોય, અદભુત હોય, ભગવાન શિવ નો આદેશ થયો. વિશ્વકર્મા એ એક સુરવણ મહેલ ની રચના, પધારો બાપુ, નમો જે સુરવણમય હોય, કુબેર ને બોલાવવામાં આવ્યો છે, એક સોનાનો મહેલ નિર્માણ કર્યો, વિશાળ લંકાપુરી નિર્માણ કરવામાં આવી સમુદ્ર ના કિનારે, જે આજનું શ્રીલંકા છે. ટૂંકમાં ઘણા સમય પછી એ સોનાની જેમ દ્વારકામાં સુરવણ દ્વારિકા હતી, એવી જ સુરવણ લંકા બનાવવામાં આવી, સોનાની લંકા તૈયાર થઈ ગઈ. હવે આપણને ખબર છે, ઘરમાં જાય એટલે ગૃહ પ્રવેશ માટે શાંતિ યજ્ઞ કરવો પડે, વાસ્તુ ને કરવું પડે. ભગવાન શિવ કે આપણે હવે આને પ્રવેશની વિધિ કરવી, કોઈ બ્રાહ્મણ ને બોલાવી, સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ સોનાની લંકા. પાર્વતી કે તમારો ઓલો ચેલો છે ને રાવણ, એ વિદ્વાન બ્રાહ્મણ જ છે, અને એના જેવી વિધિ કોઈ કહે એને બોલાવો, કે એને રેવાય દો. કે ના ના, એના જેવો વિદ્વાન કોણ હોય બીજો. રાવણ ને બોલાવવામાં આવ્યો. રાવણ, રાવણ બહુ વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, બ્રહ્મનું સંતાન હતો, કુકર્મો કાળકર્મ ને હિસાબે અસુર ની વૃત્તિ પામ્યો, શ્રાપ વશાળ. બાકી 14 ચોકડી નો રાજા હતો સાહેબ. સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, એ 4 ચોકડી થાય. કેટલી? 1,00,000,000,000 વર્ષની એક 4 ચોકડી, એવી 14 ચોકડી. રાવણ, વિચાર કરો, એ રાવણ ની તાકાત કેવી છે. બાપ, ટૂંકમાં રાવણ આવે છે. હા બાપ, મહાદેવ તારે હાલ પ્રતિષ્ઠા કરાવવાની શ્રીલંકા, ગૃહ પ્રવેશ માટે વાસ્તુની વિધિ કરવાની છે, કઈ વાંધો. ટૂંકમાં રાવણે શિવ પાર્વતીને વાસ્તુની વિધિ કરાવી, જે કઈ હવન દૈનિક કરીએ હોય, યજ્ઞ હોય, બધું કરાવ્યું. છેલ્લે દક્ષિણા દેવી પડે, આ નિયમ છે. કોઈ પણ દેવી કાર્ય હોય, વાસ્તુ હોય, હવન હોય, ભજન હોય, કથા હોય, સત્યનારાયણની કથા હોય, સપ્તાહ હોય, કાંઈ પણ હોય, બ્રહ્મદેવતા હોય, વ્યાસપીઠ ઉપર વ્યાસ હોય, તેને આપણે યથા યોગ્ય, એવું નહીં. આપણે ત્યાં વિધાન છે, આપણે ત્યાં બ્રાહ્મણ આવે કોઈ પણ કાર્ય, તો આપણે યથા યોગ્ય, દક્ષિણા વગર બધા કાર્યો અધૂરા હોય. આપણે ત્યાં કોઈ સંત પધરામણી કરે ને, તોય આપણે એનું સ્વાગત સન્માન દક્ષિણા આપવી પડે. આપણે ત્યાં કોઈ ભૂદેવ જમવા આવે ને, તોય દક્ષિણા આપવી પડે. આ દેવી કાર્યનું વિધાન, તો જ એ કાર્ય સફળ થાય. યથા યોગ્ય દક્ષિણા આપવી. તો કે રાવણ આવડી મોટી લંકા બનાવી, તો આપણે દક્ષિણા આપવી જોઈએ. પાર્વતી કે આપણે શું દક્ષિણા આપશું, ભોળાનાથે હું મારી રીતના આપી દઈ. એ કે ના ના, પણ આપણે એને પૂછી કે એ રેવાય જોઈએ. ભગવાન શિવને ખબર હોય ને રાવણ, એ કે એ રેવાય જો, હું મારી રીતના આપી દઈ. એ કે ના ના, આ તો સ્ત્રી હટ ને. રાજા વાજા ને વાંદરા સમજે સમજે સ્ત્રી હટ ના. આપણે કે આપણે પૂછશે ને, અમે કે આપણે, એ કે એને ન પૂછાય પણ બોલાવો રાવણ ને. રાવણ, હા બાપ, તારે શું જોઈ દક્ષિણામાં? તો કે ભગવાન, મને આ લંકા બહુ ગમી ગઈ. સાહોનાની લંકા, તમે બહુ જો કૃપા નિધાન હોય ને બોલેલું પાળતા હોય તો લંકા આપી દો દાનમાં. ભગવાન શિવ કે તથા, તું જા ભાઈ, તો તને આપી જા તું લંકા. ભોળાનાથ કે પાર્વતીજી, બાંધો હવે બિસ્તર, હાલો પાછા હતા હિ. કે કેમ હું છું? કે તમને કહેતો તો ન પૂછાય, મેં તો આપી દીધી લંકા.
હવે આપેલું લેવાય નહીં તો તું ઘોડો ના તું હાલો પાછા આપણે કૈલાસમાં બરોબર હતા. આ લંકા રાવણ ની ભગવાન શિવે બનાવી એના રહેવા માટે પાછળથી દાનમાં હતી. બાપ રતિએ વિલાપ કર્યો છે, રતિ વિલાપ કરમા તારો આ કામ પુન સજીવ થશે, હું પાછો સજીવન કરું છું. કામ વગર તો આ સૃષ્ટિ જ નો હાલે, લોભ મોહ વગર તો હાલે. કામ ક્રોધ લોભ મોહ મદ આ છ વગર તો સૃષ્ટિ જ ના ચાલે, મમ વગર તો કેથી સૃષ્ટિ હાલે. મોહ હોય તો જ હાલે. તમે કોઈ વાયંદરા પકડતા જોયા? વાયંદરા મરકટસ્ય સુરાપાનમ, એક તો વાયંદરો પોતે ચંચળ. આપણે વૃંદાવનમાં અડધો હતો ઠેલી હાચકી લે, આપણે જાય આપણે ખબર આય આપણે ઓછું પડ જાય. હવે વાયંદરો દારૂ પીવે, મરકટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ. પછી એને પાછો વિશી કહીડે, એક તો વાયંદરો દારૂ પીધો પાછો વિશી કહીડ્યો. તન મધ્ય ભૂત સંચારમ, પાછું એને ભૂત વળગે યદા તદા ભવિષ્યથી. એક તો વાયંદરો દારૂ પીધો વિશી કહીડ્યો, વિશી કહીડે એટલે ઠેકડા મરાવ એમ દોડે. તન મધ્ય ભૂત સંચારમાં પાછું એને ભૂત વળગે. હવે એ વાયંદરા ની દિશા શું થાય? એવી આપણી છે, બહુ રાજી ન થતા આપણે એમાં છીએ. એ આપણી દિશા એવી છે, યદા તદા ભવિષ્યતિ, વિચાર કરી લેવાનો. હવે આ વાયંદરો પકડવું હોય ને પકડાય નહીં જલ્દીથી, એને શું કરવું પડે? વાયંદરા પકડવા વાળો ને એક ઘડો રાખે, એમ પોળો હોય નીચેથી અને એનું જે ઉપરનું જે હોય ને મોઢું એ હાંકડું હોય, હાવ એમાં ખાલી હાથ અંદર જઈ શકે, હાવ હાંકડું હોય. પછી એની અંદર ગોળ ને સણા નાખે, આ બહુ સારું હોય જાણવા એવું મજા આવે. પંચતંત્ર ની આ બધી વાત, ઈ ગોળ સણા નાખે પછી વાંદરો પકડવા વાળો ને ઝાડ પાછળ હંતાય જાય, ઓલો ઘડો મૂકી આવે ત્યાં. એટલે વાંદરા આવે ગોળ સણા આમ જોવે, વાંદરો બહુ સંતો એને ખબર પડી જાય બીજું. અંદર હાથ નાખે આમ ગોળ સણા, આમ મુઠ્ઠી વાળે કાઢવા જાય પણ નીકળે નહીં, હું કામ મુઠ્ઠી વાળી જોઈ, મુઠ્ઠી આમ મૂકી દે ને ગોળ સણા તો નીકળી જાય. પણ વાંદરા ને શું થાય ખબર? એ કે મને અંદર થી કોકે પકડી રહે, એને એવું લાગે મને કોકે અંદર થી પકડ્યું. મુઠ્ઠી મૂકી દે ગોળ સણા મૂકી દે તો નીકળી જાય, પણ એ મૂકે નહીં. પછી ઓલો પાછળ થી આવીને પકડી લે, ઝાડ નાખી બાંધી દે. પછી એ જિંદગી ભર ખેલ કરાવે મધારી, જોઈ ને વાંદરો આમ કરીને આમ બેહાડે, આમ કરીને આમ દોરી હલાવે, એ આવી રીતના પકડી હોય વાંદરો. પછી પરજીવી થાય, આ ગોળ સડા ને જ મુકાતા. આ બધું ગોળ સડા છે આપણે સંસારમાં, આ કરી લઉં આ લઈ લઉં આટલા લાખ કમાઈ લઉં પછી ભક્તિ કરશું. હજી તો કમાવાનું પછી જાવું હરદ્વાર, કથામાં અત્યાર થોડું જ હોય, તમને નવરા હે નવરા. એ તો બધા હાંકે રાખે, હું અમે હાંકે રાખતા અમે તણે તણે આશ્રમ લઈને બેઠા, જરાય નવરાય નથી. પણ અમને સમજાઈ ગયું છે આ ગોળ સડામાં બહુ નહીં, એટલે મોટી મૂકી દીધી. જેટલા થોડા ઘડા આંગળીમાં આવે એટલા રાજ પોપટ પકડવા બે દાંડી રાખે, એક મોટી દાંડી હોય ને નીચે નીચી દાંડી હોય, એટલે એક વજત વાળી હોય ને એક હલકી હોય. એ બે દાંડી દોરી બાંધીને જાળવે લટકાડે, પછી એમાં મરસું બાંધે નીચે. પોપટ આવે ડાળીએ બેહે ઉપર, હવે વજનદાર હોય, જેવો બેહે ની ડાળી આમ નમી જાય, ઊંધી થઈ જાય. જે ઉપર બેઠો હોય ને એ આમ ઊંધી થઈ જાય, એટલે નાની સહી દાંડી ઉપર વહી જાય, ફરી જાય. આપણે
એટલે પોપટ ઊંધો થઈ જાય આમ પકડી રાખ્યું એને આમ દાંડી. હવે પોપટ ને એવું થયા કરે કે મને પકડી રાખ્યો છે કોકે, પકડી રાખ્યો, જો આમ મૂકી દે તો કઈ પડે નહીં, તૂટી જાય ને પાંખ્યું છે ને એ કઈ પડે થોડો જમીન ઉપર, જો આમ મૂકી દે દાંડી તો તૂટી જવાય, પણ મૂકે નહીં આળો, પકડી રાખ્યો કે ઓલું મરશે એ પકડી રાખે આમ. પછી ઓયલું આવીને પકડી લે ઝાડ રાખે પોપટ પકડે. આટલું છે સાહેબ, મોહ માણસ ને પાડી દે, મોહ પકડાઈ દે, ગોળ સડા પકડાઈ દે, સંતોષ હોવો જોઈએ. કહેવાનું મમ છે બધું, ના મમ, મમ મારું છે, મારું છે, મારા માંથી મહાભારત થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુથા મામ કહા પાંડવા ચેવ, કેવું કુરુવત સંજય દૂતરાજ આંધળો દૂતરાજ એના સારથી સમજે ને કે મામ કહા મારા અને પાંડવો ને, આ મામ કહા મોહ છે સાહેબ, મોહ માંથી મહાભારત, ત્યાગ માંથી રામચરિત માનસ રામાયણ થાય છે. સાહેબ રતિ વિલાપ ન કર, કામ ને સજીવન કરે છે આ કામ, સશરીરે તને પાછો દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો પોત્ર થઈને જન્મશે, પ્રદ્યુમન નામનો જેનો દીકરો છે, જે બહુ રૂપાળો હોય છે પ્રદ્યુમન, એ ભગવાન કૃષ્ણનો પોત્ર થઈને જન્મશે, અને તાજ તું બાણાસુરની દીકરી ઉષા થઈને જન્મીશ ત્યારે તને આ પતિ રૂપે પાછો મળે. બાણાસુરની કથા ઉષા ને પ્રદ્યુમનની કથા શિવપુરાણમાં આવશે, છેલ્લા દિવસે કથા આવશે. ટૂંકમાં કામ છે માં ભલભલાને જેમિની ઋષિ વ્યાસ ઋષિના શિષ્ય હતા, જેમિની મહાઋષિ હતા. હવે વ્યાસજી ગ્રંથ લખતા હતા એટલે જેમિની સાથે બેઠા, હું કહું એમ લખતા જાઓ, શ્લોકો લખતા જાય, લાખો શ્લોકો લખે, એમાં એક શ્લોકમાં એને કીધું કે આ શ્લોક ભગવાન મને સમજાવતા ખોટો છે, કે હું કે કામ એટલો બધો પ્રબળ છે, વ્યાસજી એ લખ્યો હતો શ્લોક, ટૂંકમાં કહેવાનો અર્થ એવો હતો કામ એટલો બધો પ્રબળ છે કે ભલભલા ઋષિ મુનિઓને સાધુઓને ડાયા માણસોને પડી કે થપ્પડ ખવડાવી દે એને ભાન ભૂલાઈ દે. તો કે ભગવાન આ શ્લોક ખોટો છે, કે આપણે ઋષિ કહેવાય આપણને થોડું કામ મળે, કે તમે આ લખ્યું એ થોડું ખોટું છે, એમ થોડું થોડું ફેરફાર કરો. વેદવ્યાસ કે એક કામ કરો, નાની હારી કે માથાકૂટ ન કરી, કે અત્યારે એને રેવા જો, પછી આપણે વાત કરીશું એના વિશે. જેમિની ઋષિ ને ફિટ નથી થતું મગજમાં, કામ છે ઋષિઓને પેલું કરાવી દે, ટૂંકમાં એ રેવા દે છે, સમય વ્યતીત થાય છે. એકથી જેમિની ઋષિ હાલ્યા જતા હોય એટલામાં આખી માયા રચાણી, એક રૂપાળી અપ્સરા જેવી સ્ત્રી સામે મળી, જેમિની નો મોહ થયો છે, થપ્પડ ખાઈ ગયા કાળમાં. દેવી કોણ છો? તો કે હું ફલાણી નગરની રાણી છું, કુંવરી છું, હું તમારા જેવા વિદ્વાન પુરુષને ગોતું છું લગ્ન માટે. જેમિની કે હું જ વિદ્વાન છું, મારી સાથે લગ્ન કરો, પણ એમ નહીં કે મારી શરતું છે તો હું લગ્ન કરું. ઈ કે શું? ઈ કે તમારી ઝૂંપડી એથી અહીંથી મને તમારા ઘર ઝૂંપડી સુધી તમારા ખંભા ઉપર બે આડો, તમે મારું વાહન ચાર પગે હાલો ને હું માથે બેહું, તમારું મોઢું થોડું કાળું મશ કરો, ચાર પગે થાવ અને પછી મને તમારા ઘરે લઈ જાઓ, એવા ધણી મારા આજ્ઞાકારી ધણી ને લગ્ન કરો. જેમિની ને એમ થયું કે ઓહો આવી રૂપાળી સ્ત્રી છે, આમાં હું ક્યાંય ક્યાં જંગલમાં કોઈ જોવે, ચાર પગે બેહાડી ને કે હમણાં પોગાડ દો, અહીં ક્યાં કઈ જોવે કોઈ, કે કઈ વાંધો નહીં, કાળું મોઢું કર્યું મશ થી ચાર પગે જેવી ની થયા, કે બે જાવ હમણાં પોગાડ દો, બે ગયા. જેમિની ચાર પગે હાલ્યા જાય, માથે સ્ત્રી બેઠી,
थोड़ू कहला था हमें वेद व्यास मेरा उभा रहा दृष्टि एक थी रही वेद व्यास जी रेमिनी ने के कहा जेमिनी बोलो श्लोक हास होता नहीं के लिखियो तू मैं काम प्रबल बलबला ऋषियों ने थाप खोड़े कहा के क्या चार पुगे क्या जाऊ हासू हो तो नहीं श्लोक सक्कर खोड़ा दी दिन काम है जेमिनी हम जाएगी ओ आ तो बड़ी माया स्त्री ने नीचे उतारी स्त्री प्रकट थे आ तो माया लेकिन ना को थे हासो हो तो नहीं के श्लोक तुम्हें कहता था ना खोटो साहेब बलबला माया काल कोई मुख्य थप्पड़ खड़ाई ये प्रबल है माया बलबला ऋषियों ने थप्पड़ खड़ाई दे सा सुंदर रूप शृंगार सजी ने बजरंगदास बापा बगदाना हरुम जंकरती आवे लक्ष्मी आवी से रूप सुंदर रूप शृंगार सजी ने सुंदर रूप शृंगार सजी ने ये रुमझुम करती आवी छे मंडी धारी ने द्वारे बैठी मंडी धारी ने द्वारे बैठी फूल झलक डालिस सुंदर रूप शृंगार सजी ने कौन घर ने झूपड़िए घर नी क्या आवी आ झूपड़िए सिद्ध आवी छो ए मोह माया ने ममता ज्ञानी मोह माया ने ममता ज्ञानी नजर प्रभु थी लगाई सुंदर रूप शृंगार सजीले रुमझुम करती आवी छो ए भाई पासी जान ए मधुनी बाणी भाई पासी भाई पासी जा आ भाई पासी जा आ मधुली बारी आया बजरंगल गारी छे ए पेटी पटारा नहीं तिजोरे आप बंडे धारी से सुंदर रूप शृंगार सजीले रुमझुम करती आवी छो यार माया शू कहते पेटी पटारा मां बहु मुझाणी अमीरो थी अटवाणी सो पेटी पटारे बहु पुराणी बोलिया अमीरो थी एक घड़ाणी छो आसन आपो बंडे नाखी सी आसन आपो बंडे नाखी से रहती एक सरवाणी छो सुंदर रूप शृंगार सजीले सुंदर रूप शृंगार सजीले रुमझुम करती आवी छो धरी ने द्वार बैठी फूल चलक दालाविश ए अन्नपूर्णा नो आया ए भंडार रहे से हूँ तो मत न्यारीसु ए शरत सेवा हजी निभावे बंडे वाळानी बलिहारी से सुंदर रूप सण गार